નમસ્કાર મિત્રો સ્ટાન્ડર્ડ નાઇન ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે ધોરણ નવ અંગ્રેજી દીતી ભાષાની પોયમ ટુ ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ મિત્રો ધોરણ નવની આ આપણે જે કાવ્ય છે એ બીજા નંબરનું કાવ્ય છે ઉપયોગી હળ તેના વિશેની સમજૂતી આજે આપણે મેળવીશું આ કાવ્યમાં કવિ હળ ગ્રામ્ય જીવનની જે સંસ્કૃતિ છે ગ્રામ્ય જીવનની જે મોજ મજા છે જે ખેતરો છે જે આહલાદક આનંદ છે અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે ખેડૂતો સવારમાં ઉઠે છે તે બાબતનું આ કાવ્યમાં કવિ વર્ણન કરે છે તો મિત્રો આપણે જોઈએ પોઈમ નંબર ટુ ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ ફર્સ્ટ આજામાં કવિ આપણને એવું કહેવા માગે છે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ અહીં કન્ટ્રી લાઈફ એટલે કે આપણને એવું કહેવામાં આવેલું છે શહેર નહીં શહેરી જીવન નહીં પરંતુ ગ્રામ્ય જીવનનું આપણને કહેવામાં આવ્યું છે ગ્રામ્ય જીવન છે એ એ ખૂબ મજેદાર છે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ એટલે કે કન્ટ્રી લાઈફ એટલે આપણે ગ્રામ્ય જીવનની વાત કરીએ છીએ સ્વીટ એટલે અહીંયા મધુર નહીં પરંતુ કવિ એમ કહેવા માગે છે કે ગ્રામ્ય જીવનમાં જીવન જીવવાની ખૂબ જ મજા છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ એટલે કે કોલ્ડ એટલે ઠંડી અને હીટ એટલે ગરમી મોડરેટ એટલે અહીં મધ્યમ મધ્યમ ઠંડી હોય છે અને ગરમી હોય છે ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ એટલે કે કવિ આ બે લાઇનમાં એવું કહેવા માગે છે કે વીટ એટલે કે અહીં ઘઉંની વાત કરવામાં આવી છે ફિલ્ડ એટલે કે ખેતર ઘઉંના ખેતરની વાત કરવામાં આવી છે એવરી એટલે દરેક આપણે આ કોઈ આ બે લાઇન છે એનું સ્ટાર્ટ અહીંથી થશે કે ઘઉંના દરેક ખેતરની ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર એટલે કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલ્લાદક હવામાં ફરવું વોક એટલે કે ચાલવું અથવા ફરવું જ્યાં ઘઉંના ખેતરો છે જ્યાં ખેતરોમાં ઘઉં લહેરાય છે ત્યાં તાજી એટલે પ્લેઝન્ટ એર એટલે કે આહલાદક હવામાં ફરવાની ખૂબ મજા છે એવું કવિ આ ફર્સ્ટ ટાંજામાં કહે છે કવિ એવું જણાવે છે કે ગ્રામ્ય જીવનની ખૂબ જ મજા છે જ્યાં મધ્યમ ઠંડી અને ગરમી છે ઘઉંના દરેક ઘઉં છે એ ઠંડીમાં થતી થતો પાક છે એટલે કવિ એમ કહે છે કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલ્લાદક હવામાં ફરવું એ ખૂબ જ મજાવાળું વાતાવરણ હોય છે ખૂબ જ મજા હોય છે તેમાં નેક્સ્ટા નંબર બેમાં કવિ એમ કહેવા માગે છે આપણે જોઈએ ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ ફેર એટલે ખૂબ સુંદર એવું થાય અહીં આપણે સુંદર એવો અર્થ કરીએ ફેર એટલે સુંદર ફેર એટલે વધારે સુંદર અને ફેર સુપરલેટિવ એટલે સૌથી સુંદર ફ્લાવર્સ એટલે ફૂલો અડોર્નિંગ એટલે કે સુશોભિત કરવું અડોન એટલે કે સુશોભિત કરવું એ અર્થમાં આપણે લઈએ છીએ અડોર્નિંગ ધ બોવર્સ બી ઓ ડબલ્યુઆર અને આપણે બાવર કહીશી બાવર્સ બાવર્સ એટલે કે લતા કુંજ જ્યાં ફૂલોનો બગીચો હોય છે એને લતા કુંજ આપણે કહી શકીએ ત્યારબાદ એન્ડ એવરી મીડોઝ બ્રો બ્રો એટલે આપણે મિત્રો એવો કિનાર અથવા ધાર એવો અર્થ થાય છે મીડો એટલે કે ઘાસનું મેદાન અથવા બીડ આ બે પંક્તિમાં કવિ એવું જણાવે છે કે સૌથી સુંદર ફૂલો અને આગળ જણાવે છે બધી લતા કુંજને એટલે કે અડોનિંગ ધ બાવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રો એટલે કે અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે આ જે સુંદર મજાના જે ફૂલો છે જે એક કરતાં વધારે ફૂલના છોડ છે એટલે લતાકુંજ એવું કીધું કે આ ઘણા બધા સુંદર ફૂલો છે બધી જ લતાકુંજને એટલે કે આજુબાજુમાં રહેલી તમામ બગીચા જેવા વાતાવરણને ખેતરને આ ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે એટલે ઘાસના જે મેદાન હોય છે એવરી મિડોજ એટલે કે ઘાસના મેદાન તેની કિનારીને આ ફૂલો છે એ ખૂબ જ સારી રીતે સુશોભિત કરે છે તેવું રમણીય દ્રશ્ય જોવા મળે છે સો ધેટ એટલે જ આઈ સે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ વુ ક્લોથ ઇન ગ્રે કવિ અહીંયા કમ્પેર એટલે કે સરખામણી કરવાની બાબત જણાવે છે કમ્પેર એટલે સરખામણી કરવી સો ધેટ એટલે જ આઈ સે એટલે મને લાગે છે કવિ પોતાના શબ્દોમાં કહે છે આ એટલે કવિ પોતે મને લાગે છે કે નો કોર્ટિયર મે કોર્ટિયર એટલે થાય દરબારી એવો અર્થ થાય છે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ વુ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ હવે કવિ આ પંક્તિમાં એવું જાણવા એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હું ઇન ગ્રે ગ્રે એટલે આપણે અહીંયા અર્થ એવો કરીએ ક્લોથ ઇન ગ્રે એટલે કે જૂના કપડાં પહેરીને ગ્રે એટલે જૂના કપડાં પહેરીને એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ એટલે કે હળ ચલાવતા ખેડૂતો સાથે અને આગળની પંક્તિમાં દરબારી કીધું છે એટલે કે રાજદરબારીઓની તુલના છે એ અશક્ય છે કવિ એમ કહે છે કે જે રાજાના દરબારની અંદર જે દરબારીઓ હોય છે સુંદર સારા કપડાં સાથે તેની સરખામણી અહીંયા જે ખેડૂત છે એ જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતો હોય તો તેની સરખામણી છે રાજદરબારીની તુલના તેની સાથે કોઈ રાજદરબારીની તુલના અશક્ય છે આગળ જોઈએ નેક્સ્ટ ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક જે ખેડૂત ખેતરમાં જે રીતે મદદ નહીં પરંતુ પણ મહેનત કરે છે ખેડૂત જે રીતે ખેતરમાં મહેનત કરે છે તે આ પંક્તિમાં કવિએ સમજાવ્યું છે કે ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક લાર્ક એટલે કે એક અહીંયા પક્ષી છે એ ગીત ગાનારું પક્ષી છે મતલબ કે એક સૂર્યના અવાજમાં ગાતું હોય છે ગાનારું પક્ષી છે અને મોર્નિંગ એટલે કે સવારમાં ગાતું હોય છે તે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાઈફ એટલે કે તેઓ વહેલી સવારે ઊઠી જાય છે એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક ડાર્ક થવો એટલે સૂર્યાસ્ત થવો અને સૂર્યાસ્ત સુધી લેબર એટલે કે સખત પરિશ્રમ લેબર એટલે મજૂર પણ થાય એ સખત પરિશ્રમ ઓલમોસ્ટ એટલે કે ખૂબ જ સૂર્યાસ્ત સુધી ઓલમોસ્ટ સુધી સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે સખત મહેનત કરે છે ખેડૂતનું જીવન છે એ મહેનતવાળું જ હોય છે કવિ એમ જણાવે છે કે તે પરોટીએ વહેલાં ઉઠી જાય છે તેવું એટલે કે ખેડૂતની વાત છે અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે સખત મહેનત કરે છે ધેન ફોલ્ડિંગ ધેર સીપ ધે હેસન ટુ સ્લીપ અહીં હેસન એટલે કે આપણે જોઈએ એચ એ એસ ટી એના એટલે કે ઉતાવળ કરવી સ્લીપ એટલે કે સૂવા માટેની સીપ એટલે કે તેના ઘેટા ફોલ્ડિંગ એટલે અહીં અર્થ એવો થયો ફોલ્ડિંગ એટલે ઘેટા બકરાને વાળામાં પૂરવા સીપ એટલે કે ઘેટા હેસન એટલે કે ઉતાવળ કરવી સ્લીપ એટલે સૂવું પછી તેના ઘેટાને વાળામાં પૂરીને ધ્યાય એટલે પછી તેના તેના ઘેટાને વાળામાં પૂરીને ધ્યેય એટલે કે તેઓ હેસન ટુ સ્લીપ ઉતાવળથી એટલે કે જલ્દીથી ઊંઘી જાય છે ખેડૂતની વાત કરે છે કવિ નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ એટલે કે કવિ એમ કહે છે કે નેક્સ્ટ મોર્નિંગ એટલે કે બીજી સવારે આગળ વાત કરે છે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ અરાઉન્ડ સિંગિંગ એટલે કવિ એમ આગળ કહે છે કે કલરવ કરતા પંખીઓ સાથે આ નેક્સ્ટ લાઈન જોઈએ આપણે ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ એટલે કે ઈચ એટલે કે દરેક ગ્રીન એટલે લીલી ટેન્ડર એટલે કોમળ બાવ એટલે ડાળી લીલી કોમળ ડાળીઓ પર આગળ આપણે એવું હતું કે કલરવ કરતા પંખીઓ સાથે નેક્સ્ટ મોર્નિંગ એટલે કે તેમની સવાર પડે છે જ્યારે ખૂબ શ્રમ કરી અને ખેડૂત રાત્રે સૂઈ જાય છે અને બીજે દિવસે સવાર પડે છે પક્ષીઓનો કલરવ હોય છે અને લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પક્ષીઓ જોવા મળે છે ત્યારે તેમની એટલે કે ખેડૂતોની સવાર પડે છે વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ કન્ટેન્ટ એટલે મિત્રો એ સંતુષ્ટ થાય અને મેરીમેન્ટ એટલે કે મોજ મજા એ બે વર્ડ નવા આવે છે કન્ટેન્ટ એટલે કે સંતૃપ્ત થવું સંતોષ થવો એવો અર્થ પણ થાય છે કન્ટેન્ટ એટલે સંતુષ્ટ અને મેરીમેન્ટ એટલે થાય છે મોજ મજા ગમત તો આપણે આ પોઈમની આગળની લાઈન જોઈએ વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ હુઝ માઇન્ડ્સ આર બેન્ટ એટલે કે કેટલાક સંતોષ અને આનંદથી મોજ મજાથી તેમના દિવસો ડેઝ એટલે કે તેમના દિવસો આ સ્પેન્ટ એટલે સ્પેન્ટ એટલે પસાર થાય છે કેટલાક મોજ મજાથી અને સંતોષથી તેમના દિવસો પસાર થાય છે આગળ જોઈએ ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ એટલે કે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે ટુ ફોલો એટલે કે અહીં આપણે ફોલો એટલે અનુસરવું નહીં પરંતુ ચલાવવું તો યુઝફુલ પ્લાવ કે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે આવી જ રીતે તેમનું જીવ સંપૂર્ણ જીવન પૂર્ણ થઈ જાય છે આ પોઈમ આપણે લેવામાં આવેલી છે એક ઓલ્ડ સોંગ એક પ્રાચીન ગીતમાંથી આપણે એક પોઈમ લેવામાં આવેલી છે મિત્રો આ પોઈમના બધા જ વર્ડ્સ સમજવા અને ખાસ યાદ રાખવા ખેડૂતનું સમગ્ર જીવન આ પોઈમમાં આપને કવિએ વર્ણન કરેલું છે કે ગ્રામ્ય જીવન ખૂબ સુંદર હોય છે કલરવ કરતા પક્ષીઓ હોય છે લીલા કાંસના મેદાનો હોય છે સુંદર ફૂલ લતા કુંજો હોય છે અને ખેડૂત છે એ આખો દિવસ મહેનત કરી અને સાંજે આરામ કરે સવારે ઉઠે ત્યારે પક્ષીઓના કલરવ સાથે તેની સવાર પડે છે અને સંતોષથી આનંદથી તેના દિવસો પસાર થાય છે અને તેનું મન ફક્ત યુઝફુલ પ્લાવ એટલે કે હડ ચલાવવામાં જ મગ્ન હોય છે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત